વેલકમ બેક ટુ ફિટ એન્ડ ફાઇન. બ્રેક બાદ ફિટ એન્ડ ફાઇન કાર્યક્રમના હેલ્થ સેગમેન્ટમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે આયુર્વેદના નિષ્ણાંત ડૉક્ટર રાજલ શુક્લ, અને તેમની સાથે આજે આપણે ચર્ચા કરવાના છીએ યુટીઆઈ એટલે કે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન, જેને ગુજરાતી સામાન્ય ભાષામાં આપણે મૂત્રમાર્ગનું સંક્રમણ કહીએ છીએ, તેને લગતી સમસ્યાઓ અને તેના સમાધાન વિશે. રાજલબેન, આપનું સ્વાગત છે ફિટ એન્ડ ફાઇન કાર્યક્રમમાં. નમસ્કાર દર્શક મિત્રો. જી રાજલબેન, સૌથી પહેલાં આપની પાસેથી એ જાણવા માંગીશ કે યુટીઆઈ એટલે કે મૂત્રમાર્ગનું જે સંક્રમણ છે તે કેવી રીતે થાય છે, અને ખાસ કરીને મોટે ભાગે બહેનોમાં આ સમસ્યા વધારે રહેતી હોય છે, તેના કારણો શું છે? દર્શક મિત્રો, અડધાથી વધારે બહેનો વિશ્વમાં કહી શકાય કે એકાદ વખત તો આ તકલીફ એટલે કે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન મૂત્ર માર્ગનું સંક્રમણથી પીડાતી જોવા મળે છે, એવું સંશોધન કહે છે, સર્વેક્ષણ કહે છે. તો પહેલાં તો બહેનોને જ મૂત્રમાર્ગનું સંક્રમણ શા માટે વધારે એ જાણવું ખૂબ જરૂરી બને. બહેનોના જનનાંગોની જે રચના છે એ એવી રીતે બનેલી છે કે જેનાથી એને મૂત્રમાર્ગનું સંક્રમણ લાગવાના જે સંજોગો છે એ વધી જાય છે, એક. અને બીજું કે બહેનોની જે રીતભાત છે જનનાંગોને સ્વચ્છ કરવાની એ બહુ જૂની પદ્ધતિથી થતી હોવાથી એ જે જૂની રીતભાત અને કોઈને કહી ન શકવાની જે આદત છે કે જનનાંગો સંબંધી અથવા મૂત્રમાર્ગ સંબંધી જે પણ કોઈ તકલીફ હોય છે એ ઘણું ખરું બહેનો પોતાના નજીકના સગાને અથવા તો ડૉક્ટરને કહેતા અચકાતી હોય છે, અને એના લીધે લાંબો સમય સુધી રોગ ચાલતો જોવા મળે છે. અને બીજું કે બહેનોમાં સૌથી વધારે એવી એક ટેન્ડન્સી જોવા મળે છે કે મૂત્રના વેગને રોકવો. અત્યારે સામાજિક ડરના કારણે અથવા તો સામાજિક પ્રેશરના કારણે અથવા તો ઘણી બધી વ્યક્તિઓની હાજરીના કારણે મૂત્રનો વેગ આવવા છતાં મૂત્ર ત્યાગ કરવા જવું કે નહીં, આ જે અવઢવ છે અથવા આ જે શરમ છે એમને આ રોગ વધારે કરવા માટે જવાબદાર છે અથવા તો પ્રેરિત કરે છે. રોગ ન થવાના કારણ તો આમાં આવી જ ગયા, મૂત્રના વેગને વધારે સમય સુધી વધારે વખત સુધી રોકવો, આ એનું એક કારણ છે. કોઈ ત્યાં આગળ મૂત્રના માર્ગ સંબંધી કોઈ શારીરિક ખોડખાપણ હોય એ જવાબદાર છે. જનનાંગોની સ્વચ્છતા, જનનાંગોની અસ્વચ્છતાના કારણે ખાસ કરીને મૂત્રમાર્ગનું સંક્રમણ જોવા મળતું હોય છે. હા, આ સિવાય એક એવું જોવા મળે છે કે જે પણ સેક્સ્યુઅલી એટલે કે મૈથુન કર્મથી પ્રવૃત્ત જે સ્ત્રીઓ હોય છે, એટલે કે આપણી સાદી ભાષામાં કહીએ તો જે પરિણીત સ્ત્રીઓ હોય છે એમાંથી 70-90% જે સ્ત્રીઓ હોય છે એને આ રોગ એટલે કે મૂત્રમાર્ગનું સંક્રમણ એ મૈથુન કર્મ પછીની અસ્વચ્છતા એના કારણે થતું જોવા મળે છે. અને પહેલાં જ્યારે કુંવારાપણું હોય ત્યારે જનનાંગો અને જે જેનાઇટલ ઓર્ગન છે અથવા તો સ્ત્રીના જે અવયવો છે એમાં ખાસ કરીને બીજા કોઈ સંક્રમણના ચાન્સીસ નથી લાગતા હોતા, પરંતુ જે પરિણીત સ્ત્રીઓ છે એમને આ રોગમાં જીવાણુઓના સંક્રમણની શક્યતાઓ, બેક્ટેરિયાઓના સંક્રમણની શક્યતાઓ વધી જતી હોવાથી જે પરિણીત સ્ત્રીઓ હોય છે, પરિણીત બહેનો હોય છે અથવા તો મૈથુન કર્મમાં પ્રવૃત્ત બહેનો હોય છે એમને આ રોગની શક્યતાઓ પણ વધારે જોવા મળે છે, આ રોગ લાંબો ચાલતો પણ જોવા મળે છે. અને હા, જે યુવક એટલે નવપરિણીત જે છે એમને પણ આ રોગ 70-90% વધારે થતો જોવાથી તેને હનીમૂન સિસ્ટાઇટિસ પણ કહેવામાં આવે છે, અને એ જ રીતે એની ટ્રીટમેન્ટ પણ કરવામાં આવતી હોય છે. અને આ મોટાભાગે આધુનિક વિજ્ઞાનના મતે બેક્ટેરિયા અને એમાં પણ ખાસ કરીને ઇકોલાઈ બેક્ટેરિયાના સંક્રમણથી વધારે થતો જોવા મળતો આ રોગ છે, જેને મૂત્રમાર્ગના સંક્રમણ તરીકે ઓળખવામાં આવે છે. રાજબેન, યુટીઆઈની જે ચિકિત્સા થતી હોય છે તેના ભાગરૂપે કયા પ્રકારના લેબ ટેસ્ટ કરાવવા જોઈએ? હા, પહેલાં ચિકિત્સાની વાત કરતા પૂર્વે પહેલાં એના લક્ષણો એક
ખાસ કરીને જોવા પડે એનું કારણ એ છે કે આ જે રોગ છે એ બે પ્રકારે થતો જોવા મળે છે. એક કે આપણે બધા જ જાણીએ છીએ કે આપણામાં મૂત્રપિંડ છે, જેમ કે કિડની છે, એ મૂત્ર બનાવવાનું કાર્ય કરે છે. એનાથી મૂત્રમાર્ગની નલિકા દ્વારા મૂત્રાશયમાં મૂત્ર એકઠું થાય છે અને પછી મૂત્રાશય ભરાયા પછી મૂત્રના વેગનો અનુભવ થાય છે અને મૂત્રત્યાગની પ્રવૃત્તિ થાય છે. આટલા એક મૂત્રત્યાગ બનવાથી ત્યાગના નાના શબ્દોમાં, ઓછા શબ્દોમાં કહીએ તો આ એક તબક્કાઓ છે. પરંતુ એમાં જે મૂત્રમાર્ગના સંક્રમણ છે એ મૂત્રાશય અને મૂત્રમાર્ગ એ પૂરતું જો મર્યાદિત હોય તો મૂત્રદાહ થાય છે, વારંવાર મૂત્ર પ્રવૃત્તિની ઈચ્છા થાય છે. મૂત્ર પ્રવૃત્તિની ઈચ્છા થવા છતાં પણ મૂત્રનું જે પ્રમાણ હોય એ ઓછું આવે છે, બળતરા થાય છે અને મૂત્ર ત્યાગ કરતી વખતે દુખાવો થાય છે. આ જ છે એ ફક્ત મૂત્રાશય અને મૂત્રમાર્ગના સંક્રમણ પૂરતા જ લક્ષણો સીમિત છે. આનાથી વધારે આગળ જઈએ તો એક વધારે કે કિડની અને અને મૂત્રનલિકામાં જો આ સંક્રમણ જતું રહે અથવા તો મૂત્રાશયમાં સંક્રમણ લાગ્યા છતાં પણ મૂત્રના વેગને રોક્યા જ કરવામાં આવે તો આ સંક્રમણ વધી શકે છે અને ત્યારે મોટા ભાગે તાવ શરૂ થાય છે અને કેડના દુખાવાથી અને કેડના ભાગમાંથી જાણે ઠંડી વાતી હોય એવું થઈ અને પછી તાવનો વેગ આવે છે અથવા તાવ આવે છે. આ જે લક્ષણો થાય એ બીજા તબક્કાના છે, એટલે કે યુરિન પાસ કરવાની જે મૂત્ર નલિકા અને કિડનીમાં જ્યારે બેક્ટેરિયાનું ઇન્ફેક્શન લાગે ત્યારે થાય છે. બંને દ્રષ્ટિએ, બંને જગ્યાએ ચિકિત્સા અલગ અલગ છે અને એ ચિકિત્સા જે અલગ અલગ છે એના પણ તબક્કા પાડવામાં આવ્યા છે. જેમ કે પૂછવામાં આવ્યું એમ કે ચિકિત્સા કઈ, તો એની કોમન ચિકિત્સા નથી. જે પ્રમાણે બેક્ટેરિયા હોય એ પ્રમાણે એન્ટીબાયોટિક આપવામાં આવે છે. આધુનિક મતે, આયુર્વેદ મતે ચિકિત્સામાં તબક્કા છે. જેમ કે મૂત્રદાહ હોય તો ચંદનાસવ, ઉશિરાસવનો ઉપયોગ કરવામાં આવે છે, ચંદ્રપ્રભાવટીનો ઉપયોગ કરવામાં આવે છે, સૂત્રશેખર રસનો પણ ઉપયોગ કરવામાં આવે છે, જેવો મૂત્રદાહ હોય એ રીતે. જો મૂત્રકૃચ્છતા હોય, એટલે કે મૂત્રનું જે પ્રમાણ છે એ ઓછું હોય, ત્યારે પણ ચંદ્રપ્રભાવટી રસાયન ચૂર્ણનો ઉપયોગ કરવામાં આવે છે. મૂત્રમાર્ગના સંક્રમણનું ફીવર, એટલે કે એમાં જો તાવની અનુભૂતિ હોય, તાવ હોય, તો રસાદીવટીનો ઉપયોગ કરવામાં આવે છે. સંશમની વટી પણ મહદઅંશે કાર્યશીલ છે, સુદર્શન પણ ક્યારેક કાર્ય કરે છે. આ જે તબક્કાઓ છે એમાં તાવનું સંક્રમણનું પ્રમાણ અને તાવનું પ્રમાણ નક્કી કરીને પછી તાવની દવાઓનું સિલેક્શન કરવાનું હોય છે આયુર્વેદ ચિકિત્સકની મદદથી. એટલે આ જ્યારે રોગ થાય ત્યારે ચિકિત્સા માટે ચિકિત્સકની સલાહ લેવી ખૂબ જ જરૂરી બને છે. અને શિગ્રુ મૂળનો ક્વાથ છે એ પણ સારું કામ કરે છે. આમળા અને ગોખરુનો ઉકાળો પણ સારું કામ કરે છે. જીવિત પ્રદાવટી પણ પસલને રોકવા માટે સારું કામ કરે છે. હા, આપણે લેબોરેટરી ટેસ્ટ માટે ખાસ કરીને યુરિન રૂટીનમાં યુરિનની અંદર પસના સેલ કેટલા આવે છે એના માટે લેબોરેટરીમાં પેશાબની જે તપાસ હોય છે એ રૂટીન તપાસ કરાવવી પડે છે. એમાં બ્લડ પણ જાય છે કે નહીં એની પણ તપાસ કરાવવી જોઈએ. ખાસ કરીને સવારનું જે મોર્નિંગ સેમ્પલ, એમાં પણ મિડ સ્ટ્રીમ, એટલે કે સવારમાં ઉઠીને જે પહેલો જે મૂત્ર હોય એ મૂત્રનું પરીક્ષણ કરવાથી વધારે ખબર પડે છે. આ જે રોગ છે એ ગંભીર સ્વરૂપ ત્યારે ધારણ કરી શકે છે જ્યારે કિડનીમાં એનું ઇન્ફેક્શન થાય છે અને એ રિઅકર, વારંવાર દવાઓ આપવા છતાં પણ વારંવાર એનું ઇન્ફેક્શન લાગ્યા જ કરે છે. ત્યારે કયા પ્રકારના બેક્ટેરિયા છે એના માટેના મૂત્રના પરીક્ષણ કરાવવા પડે છે અને એ પરીક્ષણ કરાવ્યા પછી
એજ બેક્ટેરિયાને મારવા માટેની એન્ટીબાયોટિક મેડિસિન્સ આધુનિક ચિકિત્સા પ્રમાણે લેવી પડે છે અને ફરીથી ન થાય એના માટે પણ ધ્યાન રાખવું પડે છે. જી રાજલબેન, અવસ્થાની દ્રષ્ટિએ વાત કરીએ તો યુટીઆઈની જે સમસ્યા છે તે પરિણીત અથવા તો કુંવારી સ્ત્રીઓમાં કેટલી ગંભીર હોઈ શકે અને ઘરગથ્થુ ઈલાજ અથવા તો પ્રાથમિક ઉપચારમાં શું કરી શકાય? બાબત ગંભીર જ્યારે પણ રોગ કિડનીને રિલેટેડ થાય, ઇન્ફેક્શન વારંવાર થયા કરે ત્યારે બાબત ગંભીર બની શકે છે. પરંતુ આમાં ખાસ કરીને કાળજી જે રાખવાની છે એ બે ઉંમરની એટલે બંને અવસ્થાની સ્ત્રીઓ, કુમારિકા હોય કે પરિણીતા હોય, એમાં ન થાય એના માટેની કાળજીમાં જનનાંગોની સ્વચ્છતા એક, બીજું શાવરમાં જો બાથ લેવામાં આવે તો વધારે યોગ્ય છે, પરંતુ ટબ અથવા તો પાણી ભરેલા વાસણની અંદર બેસીને જો સ્નાન કરવામાં આવે તો સંક્રમણના ચાન્સીસ વધી જાય છે એવું જોવામાં આવ્યું છે, એવું સર્વેક્ષણમાં સાબિત થયું છે. બીજું કે જનનાંગોની સ્વચ્છતા હંમેશા ઘણા ગરમ પાણીથી અને એવા ઘોલ, જંતુનાશક ઘોલથી કરવી જોઈએ. અને બીજું કે જ્યારે પણ મલ પ્રવૃત્તિ થાય છે, મલ પ્રવૃત્તિ પશ્ચાત જે જનનાંગોને સાફ કરવામાં આવે છે તો જે સ્વચ્છતા એ આગળથી પાછળની તરફ કરવી જોઈએ, એટલે મળમાર્ગના જે જીવાણુઓ છે એ મૂત્રમાર્ગની સુધી ન પહોંચે એવી રીતે સ્વચ્છતાની કાળજી રાખવી જોઈએ ખાસ કરીને. અને પરિણીત સ્ત્રીઓ માટે ખાસ કરીને મૈથુન કર્મ કર્યા પછી જનનાંગો સ્વચ્છ કરવા જોઈએ. આ જો 3-4 બાબતની જો કાળજી રાખવામાં આવે તો મૂત્રમાર્ગના સંક્રમણથી બચી શકાય છે. જી રાજલબેન, મુખ્ય વાત કરીએ હવે તો આયુર્વેદમાં મૂત્રમાર્ગના સંક્રમણ માટેના કયા ઉપચારો દર્શાવવામાં આવ્યા છે? મેં કહ્યું આગળ એ પ્રમાણે કે આયુર્વેદિકમાં સ્ટેજ વાઇઝ ચિકિત્સા છે, જેમ કે દાહની ચિકિત્સા અલગ છે જેમાં બધા જ ઠંડા દ્રવ્યોનો ઉપયોગ થાય છે, હળદર પણ એમાં સારું કામ કરે છે, પણ બધા જ ઠંડા દ્રવ્યો જેમ કે ચંદન છે, ઉશીર છે, યષ્ટિ મધુ છે એનો જ ઉપયોગ થાય છે. જે સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ આપવામાં આવે છે જેમ કે દાહમાં બધા ઠંડા દ્રવ્યોનો ઉપયોગ થાય છે, મૂત્રકૃચ્છતાની અંદર જે યુરિન પાસ કરાવે એવા પુનર્નવા, ગોખરું એવા દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાં તાવ જ્યારે આવ્યો હોય ત્યારે સંશમની વટી, સુદર્શન વટી એ વ્યક્તિની જે સ્ટેજ છે એના પ્રમાણે ચિકિત્સા કરવામાં આવતી હોય છે. પરંતુ સર્વેક્ષણમાં એવું નોંધાયું છે કે જીવિતપ્રદા વટી છે અને ચંદ્રપ્રભા વટી છે એ સાદા, જ્યારે મૂત્રાશય અને મૂત્રમાર્ગનું જ્યારે સંક્રમણ હોય જેમાં તાવ ન હોય ત્યારે ખૂબ સારું પરિણામ આપતું નોંધાયું છે. યસ રાજલબેન, એકદમ સાચી વાત છે આપની. દર્શક મિત્રો, આપના ઘણા બધા સવાલો અમને અવિરત મળતા રહે છે અને તેમાં ખાસ કરીને યુટીઆઈને લગતા સવાલો પણ આપે પૂછ્યા હતા અને રાજલબેને ઘણા બધા કારણો અને ઉપચારો પણ દર્શાવ્યા. મોટે ભાગે આપણો રૂટીનમાં જે તેલવાળો અને મસાલાવાળો ખોરાક લેતા હોઈએ છીએ અથવા તો વાતાવરણની અસરોના લીધે આ સમસ્યા થતી હોય છે અને ખૂબ ગંભીર પરિણામો પણ તેના આવતા હોય છે. આ બધા જ વિષય ઉપર રાજલબેને ખૂબ સરસ માહિતી આપી અને આયુર્વેદના ઉપચારો પણ આપણને દર્શાવ્યા. રાજલબેન, થેન્ક યુ સો મચ. આજના એપિસોડમાં આજનો જે સબ્જેક્ટ હતો યુટીઆઈ ઉપરનો, તેની ઉપર આપણે ખૂબ સરસ ચર્ચા કરી. થેન્ક યુ સો મચ. આભાર.